14મી એપ્રિલ એટલે કે ભારતના બંધારણના મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. આ દિવસે વહીવટીતંત્ર સહિત અનુસૂચિત જાતિના લોકો બાબા સાહેબની જન્મજયંતિ ઉજવતા હોય છે, પરંતુ ચાલુ સાલે કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉનને પગલે પોતાના ઘરમાં જ બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવા અનુસૂચિત જાતિ એકતા મંચના પ્રમુખ હરગોવનભાઈ પરમારે જિલ્લાવાસીઓને અપીલ કરી હતી અને પોતાના ઘરે જ મીણબત્તી કે દીવા પ્રગટાવી મહામાનવની જન્મજયંતિ સોશિયલ ડિસ્ટન્સ રાખી ઉજવવા અપીલ કરી હતી અને લોકડાઉનનું પાલન કરતા લોકોને ઘરમાં જ રહેવા પણ અપીલ કરી હતી. ત્યારે પાટણ શહેરના હાર્દસમા વિસ્તાર એવા બગવાડા દરવાજા ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પાલિકા તંત્ર દ્વારા તેમની જન્મજયંતિને લઈ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. તો પાલિકા તંત્ર દ્વારા પાણીના બંબા મારફતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને સાફ પણ કરવામાં આવી હતી. ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ ગુજરાત રાજ્ય પ્રમુખ હરગોવિંદભાઈ બી પરમાર, મારી વિનંતી છે કે આગામી 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સૌએ ઘેર મનાવી 14 તારીખે રાત્રે 8 કલાકે આપણા ઘર ઉપર 1 મીટર દૂર રહીને મીણબત્તી સળગાવવાની અને બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉજવવાનો. આજ અત્યારે મહામારી જે વાયરસ છે એ બહુ ખતરનાક છે, સૌએ ઘેર રહેજો, લોકડાઉન છે, લોકો 144ની કલમ દાખલ થયેલી છે. તો સૌને મારી વિનંતી છે તમામે તમામ ઘરે રહો, સુરક્ષિત રહો અને ખુશ રહો.